بسم الله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وكوتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. والذين صبروا ابتغاء وجه ربهم وأقاموا الصلاة وانفقوا مما رزقناهم

તે આપણે કન્ટિન્યુ રાખશું ગઈકાલે આપણે બાવીસમી આયતની ચર્ચા કરતા હતા આજે આપણે બાવીસમી આયતની ચર્ચા પૂરી કરશું ઈનશાલ્લા તો આપણે જાણ્યું ઓગણીસમી એકવીસમી બાવીસમી વીસમી એકવીસમી બાવીસમી આયતમાં અલ્લા સુબહાન વ તલા આપણને ઉલુલ અલબાબ ના લોકો એટલે કે એ ગ્રુપને ઇન્ટ્રોડ્યુસ કરે છે અને પછી એની સિફતો આપે છે વીસ એકવીસને બાવીસમી આયતમાં ગઈકાલે બાવીસમી આયતમાં આપણે બે સિફત જોઈ અને ચર્ચા કરી હતી એમાં એક હતી કે ઉલુલ અલબાબ નમાઝને કાયમ કરે છે કાયમ રાખે છે અને બીજી સિફત એ લોકોની તેઓની આ છે કે તેઓ અલ્લાહ સુબાન વતાલા જેને અમતો આપી છે રોજી આપી છે એમાંથી તેઓ જાહેર અને છુપી રીતે અલ્લાહની રાહમાં ખર્ચ કરે છે આજે આપણે એક બીજી સિફત જોશું જે આઠમી સિફત છે અલ્લાહ સુબહાન વતાલા કહે છે કે તેઓ એટલે કે ઉલુલ અલબાબ ઉલુલ અલબાબ ઉલુલ અલબાબ બુરાઈને નેકીથી દૂર કરે છે બુરાઈને નેકીથી દૂર કરે છે મતલબ કે દેરી પેલ ધી ઇવલ ઓર દેરી પેલ ધી બેડ બાય ગુડ એટ્સ ધ મિનિંગ ઓફ ઇટ હવે લિટરેચરમાં આપણને બે રીતો મળે છે કે કેવી રીતે તેઓ બુરાઈને દૂર કરે છે નેકીથી એક રીત આ છે કે જ્યારે એ લોકો પોતા પોતે ગુનાહો કરે એટલે કે વેન દે કમિટ સીન તો એ લોકો અલ્લાહ સુબહાન વ તલા પાસે તોબા કરે છે પણ સાથે સાથે નેકી પણ કરે છે જેથી કરીને આ બુરાઈને દૂર કરે છે આપણી પાસે રસૂલ ખુદા સલ્લાહ અલહી વસલમથી રિવાયત છે કે જે કોઈ પણ ગુના કરી લે તો એ ગુનાહને દૂર કરવા માટે તમે નેકી કરો તરત જ નેકી કરવું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ ગુના થઈ જાય તો નેકી કરો એટલે કે તોબા સાથે નેકી કરી લો હવે લિટરેચરમાં મળતું નથી કે કંઈ નેકી આપણે કરીએ કે જેથી કરીને બુરાઈને આપણે દૂર કરીએ પણ જનરલી સ્પીકિંગ નેકીનો શબ્દ છે અહીંયા સો એની ગુડ વિલ સફાઈસ ઇટ એપિયર્સ આઈ એમ આઈ સ્ટેન્ડ ટુ બી કરેક્ટેડ ધેર પણ મેં જોયું નથી કે કઈ ક્યાં નેકી કેવી રીતે કઈ બોરાય ક્યાં નેકીથી દૂર કરાય છે પણ કોઈ પણ નેકી આ એક વસ્તુ બીજી વસ્તુ છે બીજી રીત તે આ છે કે જ્યારે એલોકા ઉપર એટલે કે ઉલુલ અલબાવ ઉપર કોઈએ બુરાઈ કરે છે તો તેઓ એ બુરાઈને નેકીથી કાઢે છે ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ કે એ લોકો ઉપર જ્યારે કોઈ બુરાઈ કરે છે એ લોકો ઉપર કોઈ અપમાન કરે છે એ લોકો ઉપર કોઈ ઝુલમ કરે છે તો એ લોકો મોટું દિલ રાખી અને એહસાન કરે છે દરગુજર કરે છે અને એવી રીતે નેકી કરે છે એવી રીતે આ બુરાઈને કાઢે છે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે અહીંયા આપણને અલ્લા સુબાનુ તો અલ્લા શું કહેવા માગે છે વેન હી સૈઝ કે બુરાઈને નેકીથી દૂર કરીએ ઇન ધ સેન્સ કે આ એક રિફોર્મ આપણામાં લઈ આવવા માગે છે કે તમે જ્યારે બુરાઈ કરો તો તમે નેકીથી એને દૂર કરી નાખો પણ જો આ સેકન્ડ જે રીત છે કે કોઈ તમારા ઉપર બુરાઈ કરે તો એ બુરાઈને તમે નેકીથી કાઢો એ બીજાની ગોરાઈ છે પણ એને પણ તમે નેખીથી કાઢો ઇન ધ સેન્સ કે અલ્લાહસુબહાન વાલા અહીંયા રિફોર્મ આખી સોસાયટીમાં આવવા માગે છે આના ઉપર આપણું ડિસ્કશન થશે જરા ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે આ જે સેકન્ડ રીત છે એની જે કોમેન્ટ્રી છે એ આપણને સુરે ફુસલત ચો ચોત્રીસમી આયતમાં મળે છે જ્યાં અલ્લાસુબહાન વતાલા સમજાવે છે કે જો નેકી અને બુરાઈ સરખી નથી એ એક ધીસ ઇઝ ફેક્ચ્યુઅલી કે નેકીને આઈ મીટ્સ વી અન્ડરસ્ટેન્ડેબલ કે નેકી અને બુરાઈ સરખી નથી યુ સરખામણીમાં નથી પછી આગળ વધે છે અને કહે છે કે બુરાઈનો જવાબ તમે નેકીથી આપો ના ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે બુરાઈનો જવાબ નેકીથી આપો ધીસ ઇઝ એન એક્ઝોર્ટેશન ટુ આઝ કે બુરાઈનો જવાબ નેકીથી આપો પછી એક્સપ્લેનેશન આપે છે કે જ્યારે તમે આ વસ્તુ કરશો ને બુરાઈનો જવાબ તમે નેકીથી આપશો ને તો તમે તમાર જે આ તમારો દુશ્મન છે ને એ તમારું જીગરી દોસ્ત બનશે વેન યુ કેરી આઉટ ધીસ થિંગ કે તમે જવાબ બુરાઈનો નેકીથી આપો ના ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ડુ દેટ આજે હું તમને બધાને પૂછ્યું રિટોરિકલ સવાલ છે હું જવાબ નથી માગતો તમારી પાસે પણ પૂછ્યું કે તમે હાથ ઊંચા કરીને મને કહો તમે કેટલા જણા આપણે આ કરશું ઇટ્સ અ ડિફિકલ્ટ થિંગ કે કોઈ આપણા ઉપર બુરાઈ કરે ને પછી આપણે એને નેકી આપીએ સામાન્ય માણસ એ સબર જેની પાસે ન હોત તો એ શું કરશે એ શાંત જ નહીં રહે એ આ જ વાત કર્યા કરશે કે જો આ મારો બુરાઈ કર્યો છે આ મારું અપમાન કર્યો છે હું એને બતાડી દઈશ કેટલા વિશે શો થાય છે આ બધી વસ્તુઓ શાંત જ નહીં રહે કારણ કે સબર એની પાસે એટલો સબર નહીં નથી સામાન્ય માણસ ઇટ્સ વેરી ડિફિકલ્ટ લસુ વતાલા સુરે ફુસીલતની પાંત્રીસમી આયતમાં આનો જવાબ એકચ્યુઅલી આપે છે એ કે છે મીન હી અંડરસ્ટેન્ડ ઇટ કે છે આ ગુણ ઇઝ નોટ ઇઝી યુ હેવ ટુ વર્ક ટુવર્ડ્સ દેટ એ કે છે આ ગુણ મીન્સ દિસ ટ્રાઈટ ગુડ ટ્રાઈટ વોટ ઇઝ ધ ગુડ ટ્રાઈટ કે કોઈ તમારા ઉપર બુરાઈ કરે તમે એનો બદલો નેકીથી આપો આ જે છે ને ગુણ એને કહે છે ગુણ અહીંયા આ પાંત્રીસમી અહીંયા આયાતમાં સમજાવે છે કે આ ગુણ સબર કરવાવાળાઓ સિવાય કોઈ નહીં કરી શકે પછી આગળ વધે છે કે આ સબર કરવાવાળાઓ કોણ છે કે જેને આ સબર આપવામાં આવ્યું છે દે આર ધ રાઇચસ પીપલ તકવાવાળા છે મુતકીઓ છે પાયસ પીપલ છે કે જેને આ જેઓ પાસે આ કેરેક્ટરિસ્ટિક છે જેઓ પાસે આ ગુણ છે સબરનો અને પછી આગળ વધે છે કે એ લોકો સબર એ લોકોને આ ગુણ શા માટે મળ્યો છે સબર શા માટે મળ્યો છે કારણ કે તેઓ પોતાના નફ્સની જહાદમાં કામયાબી થયા છે આ જહાદે અકબર જે છે જે તમારા નફ્સનો જહાદ જે આપણને હંમેશા એક્ઝોટ કરવામાં આવે છે કે તમે જહાદ કરો નફ્સનો જહાદ કરો મતલબ એનો એ છે કે તમને જે આ નહેમત જે સબરની નહેમત જે આપવામાં આવી છે જે આપણે બધા પાસે છે એને આપણને જો કાઢવી હોય ને તો જહાદ કરવું પડશે અને આ ગુણ એ જ કરી શકીએ કે જેઓ કામયાબી થયા છે કોણ કામયાબી થયા છે તકવાવાળાઓ કોણ કામયાબી થયા છે મુત્તકીઓ કોણ કામયાબી થઈ ઉલુલ અલબાબ કોણ કામયાબી થયા છે પરહેશગારો આ એનો મતલબ છે હવે આ સમજાઈ ગયું તો એક સવાલ ઊભો થાય છે કે આપણે જ્યારે માફી કરી દઈએ એક માણસને આપણે માફી કર્યા એ આપણા ઉપર કોઈ બુરાઈ કર્યો ને આપણે માફી કર્યા પણ એ માણસ રિફોર્મના બદલે બદબખ થતો હોય બદનામી કરતો હોય વધારે બદમાશ થતો હોય બદ અખલાકી થતો હોય સમજો છો ને આજે આપણે કોઈને માફ કરીએ જો માફ કરવા માણસનો હક છે માફી માગવાનો હક છે આપણો મોમિન ભાઈ હોય એનો હક છે કે માફી માગે ને આપ આપણે એ હકને પાડવો જોઈએ કોઈ માફી માગે આપણી પાસે તો એ હકને પાડવું જોઈએ પણ હવે આપણે એને માફ કરી દીધા તો એ માણસ રિફોર્મના બદલે બદમાશ થતો હોય બદ બદઆખલાકી થાય તો હવે એનો સવાલ હિસાબ કેવો છે તો લિટરેચરમાંથી આપણને મળે છે કે જ્યારે માણસ આવી રીતે બિહેવ કરે તો ઇન અધરવાઇઝ એ પોતે પોતાને નુકસાનીમાં નાખે છે અને સોસાયટીને નુકસાનીમાં નાખે છે બરાબર કે નહીં એક ફેર આપણે માફ કરી દઈએ ને એ સમજતો જ ન હોય રિફોર્મ કરવાના બદલે એ પોતાને નુકસાન કરતો હોય અને સોસાયટીને જો નુકસાન આપતો હોય તો એ લાયક નથી માફીનો હી ઇઝ અનડિઝર્વિંગ ઓફ ઇટ એકચુલી આપણા ચોથા ઇમામ ઇમામ સજ્જાદ રિસાલતુલ હુકુકમાં કહે છે કે જો મોમિનભાઈનો હક છે માફી માગવાનો અને આપણે જો માફ કરી દઈએ તો અલ્લાહ સુબહાનો તો અલ ફુસિલતમાં કહે છે કરી દે પણ એ માણસ જો અનડિઝર્વિંગ હોય એ પોતાને નુકસાન કરતો હોય પોતાને નુકસાનીમાં લઈ આવતો હોય તો પછી હી ઇઝ નોટ ડિઝર્વિંગ ઓફ ધીસ હક વોટ ઇન હુક એમાં મરિયા અલમ નજુલ બલાગેમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરીએ છીએ કહે છે કે મોમિનભાઈને તમે મોમિનભાઈને તમે નેકીથી એને સજા આપો ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ કે ભાઈને તમે નેકી કરીને સજા આપો કહેવાનો મતલબ એ છે કે એક ભાઈ આપણા ઉપર કોઈ એવું અપમાન કર્યું હોય ઝુલ્મ કર્યો હોય કે એવું બુરાઈનો કામ કર્યું હોય ને તો તમે નેકીથી એને સજા આપો તમારું કંડક્ટ ભલે એનું કંડક્ટ ખરાબ હોય તમારું કંડક્ટ એના ઉપર તમે સારું રાખો અને એને સજા આપો મતલબ કહેવાનો એ છે કે એને તમે રિફોર્મ કરવાનો તક આપો જ્યારે તમે એને રિફોર્મ કરવાનો તક આપશો ને એ માણસ રિફોર્મ કરી અને અલ્લાહ સુબહાન સુબહાનુવાતા આલાની રાહમાં એક ફેરે આવી જાય તો આપણે શું કરીએ અમરબિલ મારૂફ બનાય અનિલ મુનકર એક્ચુલી અમરબિલ મારૂફની જો ફિલોસોફી આપણને સમજવી હોય ને તો અસુરે સુરે ફુસેલાતમાં ચોત્રીસમી આયતને પાંત્રીસમી આયતમાં વેરી ગુડ કોમેન્ટ્રી આપે છે કે આપણે અમરબિલમાં આરુફ આવી રીતે કરવું જોઈએ મોમિન ભાઈઓ અને બહેનો સાથે કે જ્યારે કોઈ આપણા ઉપર એવું બુરાઈ કરતો હોય એના જવાબમાં આપણે નેકી કરીને એને રિફોર્મ કરીએ તો મારૂફ આપણે કરીએ કહેવાય છે દિસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ તો આઠમી શફત સિફત છે આપણે કેટલી શિફત કરીએ અત્યાર સુધી આઠ બરાબર કે નહીં હું તમારી પરીક્ષા લઉં છું કે આઠ સિફત કોણ મને કહે કે કઈ કઈ છે આપણે આપ સાથે કરીએ પહેલી સિફત કઈ હતી પહેલી સિફત હતી કે અલ્લાહ સુબહાનુ વાલાના જે વચનો હતા એ વચનો ઉલુલ અલબાબ પાડે છે બીજી સિફત કે એ લોકો સીલે રહમ કરે છે ત્રીજી સિફત કે દે આર ગોડ કોન્શિયન્સ ઇન તો વચ એ લોકોના દિલમાં અને અક્કલમાં અલ્લા સુબહાનુ વાલાનો ડર છે ચોથી સિફત કે જ્યારે એ લોકો કોઈ પણ કામ કરે છે તો અલ્લાકા અલ્લાહ સુબહાન વતાલાનો ખોફ આ રાખે છે કે એ લોકો ઉપર ખરાબ હિસાબ ન થાય પાંચમી સિફત કે અલ્લાહની ખુશનુદી ઉપર એ લોકો સબર કરે છે છઠ્ઠી સિફત કે એ લોકો એસ્ટેબ્લિશ કરે છે નમાઝ નમાઝની આજુબાજુ એ લોકોની જિંદગી હોય છે સાતમી સિફત કે અલ્લાહ સુબહાન વતાલા જે નહેમતો એ લોકોને આપી છે તે નેમતો અને રોજી ઉપર છુપી રીતે આને જાહેરથી અલ્લાહ સુબહાનુ વ તલાની રાહમાં ખર્ચ કરે છે અને છેલ્લી જે આઠમી સિફત છે કે બુરાઈ નેખથી દૂર કરે છે આ આઠ સિફત આપ્યા પછી અલ્લાહ સુબહાન વ તલા બાવીસમી આયતમાં કહે છે કે આ લોકો અંતમાં નેક પામે છે દે આર ધ નેક પીપલ દે આર ધ ધે ડિઝર્વ ધી અલ્ટિમેટ એબોર્ડ અહીંયા શબ્દ જે યુઝ થયા છે તે આ છે ઉકબદાર કે ધીસ પીપલ અંતમાં એ લોકોનો જે અંજામ છે ને અંજામ આ આવશે કે દે વિલ રિસીવ ધી અલ્ટિમેટ એબોડ આયતુલ્લા તબા તબાહી અલ મિઝાનમાં ઉકબાનો મતલબ આપે છે અંજામ અથવા અંત અને દારનો મતલબ આપે છે એબોર્ડ અથવા દુનિયા અંતમાં ઉલ ઉલ અલબાબ લોકોને અલ્ટિમેટ એવોર્ડ મળશે વિચ વી કોલ ઇટ જન્નત અલ્ટિમેટ એવોર્ડ કયું છે ગાર્ડન ઓફ ઈડન જે આવશે નેક્સ્ટ આયાતમાં એની એક્સપ્લેનેશન આપણે જ્યારે ડિસ્કશન કરશું ત્યારે આપણે કરશું પણ એ લોકો જન્નતી બને છે આ લોકોનું અંતમાં જન્નત મળે છે ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ કે અહીંયા અલાસુબહાનુ તલા આપણને આ કામયાબી બતાડે છે કે અંતમાં તક મુત્તકીઓનો હક છે દે હેવ અર રાઈટ અલ્લાસુબાહાન એશ્યોરન્સ આપે છે દે હેવ અ રાઈટ ઉલુલ અલબાબ મુત્તકીઓ પરહેસગારીઓનો રાઈટ છે ટુ ટુ હેવ ધ અલ્ટિમેટ એબોર્ડ જન્નત આ લોકોનો રાઈટ છે એક્ચુલી આની કોમેન્ટ્રી આપણે જોશું ને તો આપણને સુરત આ અરાફમાં એકસોને અઠ્યાવીસમાં આયતમાં મળે છે ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ આનું કોન્ટેક્ટ જરાક જુદું છે પણ આપણે અન્ડરસ્ટેન્ડિંગ માટે હું આ રિલેટ કરું છું તમને કે આ આયતમાં મૂસા હઝરત મૂસા અલ ઇસ્લામ એની કોમને કહે છે એની કોમ બની ઇઝરાયલ હતી એની કોમને કહે છે કે તમે અલ્લાહ સુબહાન વ તાલા પાસેથી મદદ માગો અને તમે તમારા કામોમાં સબર કરો યકીનન આ જે જમીનો છે ને બધી આ જમીનો છે એ અલ્લાહ સુબહાન વ તાલાની જમીન છે એ જે ચાહે છે એને વારસદાર બનાવે છે એને વારસ આપે છે આ જમીન એ લોકોને આપ્યું છે પછી કહીએ છીએ કે છેલ્લે બાકી અંજામ જે છે એ હક જે છે એ મુત્તકીઓનો છે ઇવેન્ચ્યુઅલી ધ પીપલ હુ આર ગોઈંગ ટુ બી સક્સેસફુલ વિલ બી મુત્તકી હવે આનું જે કોન્ટેક્સ છે ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ શું હતું કે બની ઇઝરાયલ ફિરોનના પંજામાં હતા બરાબર કે નહીં ફિરોન બહુ પાવરફુલ ડિક્ટેટોરિયલ એક રાજા હતો એટલો ડર નાખી દીધો બની ઇઝરાયલને બની ઇઝરાયલ લોકો ઉપર તો હઝરત મુસા એ લોકોને કહે છે અને ઇનફેક્ટ દિસ ઇઝ અ પ્રોગ્રામ ટુ હાઉ ટુ ઓવરકમ એ ડિફિકલ્ટ સિચ્યુએશન એ ડિફિકલ્ટ સિચ્યુએશનમાં અલ્લાહ સુબહાન વ એક પ્રોગ્રામ આપે છે શરતો આપે છે કે જો તમે આ ત્રણ શરતો પાડી રાખશો ને તો તમે કામયાબ થશો અગેન્સ્ટ એની વન પહેલી શરત એ છે કે તમે અલ્લા સુબહાન વ જ મદદ માગો બીજા કોઈને નહીં આપેલી શરત છે કે યુ જસ્ટ યુ સીક હેલ્પ એન્ડ એસિસ્ટન્સ ફ્રોમ સુબાન વતાલ ફર્સ્ટ શરત સેકન્ડ શરત કે તમે સબર તમારા કામમાં તમે સબર રાખો એ ન તો બચ દરપોક ન બની જાય કોઈ પણ એવી ડિફિકલ્ટી આવી જાય ફેરોનથી તમે ભાગી નહીં જાઓ તમે તમારું સાબિત કદમ રાખો સબર કરો અને પછી તું જોર આપવા માટે કહે છે આ જે જમીન છે ને યકીનન આ બધી જમીન સુબહાન વતાલાની છે એ જેને ચાહે છે એને વારસ આપશે એને વારિસ બનાવશે આ જમીનોની અને ત્રીજું કે ધી એન્ડ ઓફ ધ ડે તકવાવાળા વુડ બી સક્સેસફુલ વાય બિકોઝ એ લોકો જે અમલો કરશે ને એ અમલો એવા કરશે કે જે અલ્લાસુબહાન વતાલાની હિદાયત ઉપર આમાં ત્રણ વસ્તુઓનો સંબંધ આપણને આપે છે અને પ્રોગ્રામ આપે છે હાઉ ટુ બી સક્સેસફુલ અગેન્સ્ટ એની બેડ રૂલર અગેન્સ્ટ એની પાવર દેટ વી ફેસ પહેલી શરત અકાયદની છે બીજી શરત અખલાકની છે સબર ને ત્રીજી શબર અમાલની છે આપણે જો અકાયદ ઉપર રહેશું આપણા અખલાક ઉપર સાબિત કદમ રાખશું અને આપણા અમાલો બજાવી રાખશું તો આપણે કોઈની પણ સામે કામયાબ થઈ શકશું પ્રજા હોય કે ઇન્ડિવિજ્યુઅલ હોય હવે આ બાવીસમી છેલ્લે આપણને જાણવાનું મળવા જાણવાનું જ આ છે કે દુનિયા અને રતમાં જુદાઈ નથી દે ગો ધ દેર ઇઝ નોટ દેર ઇઝ નોટ આમે આપણે કહીએ ને કે અત્યારે દુનિયા છે ને પછી આખે છે એમ નથી એક્ચુલી ઇટ્સ અ કોન્ટિન્યુએશન આપણે આપણી પહેલી દુનિયાથી આપણે જ્યારે આપણી સફર શરૂ કરી આલ અમે ઝરથી બીજી દુનિયા આપણે પસાર કરી નાખ્યા ત્રીજી માન આ પેટની દુનિયા આપણે પસાર કરી નાખ્યા છે ચોથી દુનિયામાં અલ્લા સુબહાનું હતા આપણને કોન્શિયસનેસ આપ્યું છે ઇન્ટેલિજન્સ આપ્યું છે એક આપ્યું છે પરીક્ષાઓ આપે છે એ પસાર કરીએ છીએ આપણે પાંચમી દુનિયામાં જાશું પણ છઠ્ઠી દુનિયામાં આપણા માટે સુકૂન જો મળ મેળવવું હોય તો અલ્લાની હિદાયત ઉપર આપણે જો ચાલશું તો આપણને આ અલ્ટિમેટલી એ બોર્ડ જે છે એ હક જે છે એ મુતકીઓનો છે અલ્લાસુબહાનુ વ તલા અહીંયા એશ્યોરન્સ આપે છે એટલે તો અલ્લા સુબહાન વ તલા કહીએ છીએ સુરત બલદમાં મને આયત બરાબર ખબર નથી લકદ ખલકનલ ઇન્સાન ઉફી કબત કે અમે ઇન્સાનને તકલીફો માટે જ પેદા કર્યા છે આ દુનિયામાં તો તકલીફ છે જ પણ આ તકલીફો જો આપણે સરખી રીતે વેઠીએ આપણને સરખી રીતે ઓવરકમ કરીએ અને જે હિદાયતો અલ્લા સુબહાન જે આપી છે એના ઉપર આપણે ચાલીએ તો જરૂર આખેરતમાં આપણા માટે સુકૂન છે અલ્લા સુબહાન વતાલા આ આયતમાં એશ્યોરન્સ આપે છે અંતમાં ધી અલ્ટિમેટ એવોર્ડ ઇઝ યોર્સ ત્રેવીસમી આયતમાં અલ્લાહ સુ આવેલ મારું ક્યારે ટર્ન છે નેક્સ્ટ વીક છે મારું ટર્ન ઓકે ત્રેવીસમી આયાત આપણે જ્યારે કરશું ત્યારે અલ્લાહ ઈન્શા અલ્લાસુબહાનો તાલા હવે આપણને બતાડે છે કે જન્નતમાં આપણે દાખલો કેવી રીતે થાય છે આપણને કહીએ છીએ કે તમારી સાથે જન્નતમાં દાખલ થવાવાળા તમારા બાપ દાદાઓ હશે તમારા તમારા સ્પાઉસીસ હશે તમારા ડિસેન્ડન્સ હશે જો નેક હોય એ બધા એ લોકો એ બધા જન્નતમાં દાખલ થતા હશે અને ફરિશ્તાઓ તમને સલામ કરતા હશે આ એક ચેપ્ટર છે ત્રેવીસમી ને ચોવીસમાં is an interesting discussion we can have it inshallah next time Wassalamualaikum alaykum wa rahmatullahi wa